बनासकांठा जिलाना मुख्यमथक पालनपुर सहित वडगाम अने दांतामां मेघराजाए मन मूकीने बेटिंग करी छे। सूकी भट पड़ेली नदियोमां नवा नीर आव्या छे तो क्यांक घरमां घुस्या वरसादी पाणी तो क्यांक रस्ताओ पर जोवा मळी नदियो। तो जोईए पालनપુરના સંવાદદાતા વિનોદ સંદેશાનો મોનસૂન રિપોર્ટ। बनासकांठा जिल्लामां उपरवासमां पड़ी रहेला भारे वरसादने लईने जिल्ला कलेक्टर संदीप सांगले ट्वीट करीने लोकोने सतर्क रहेवानी जाणकारी छे। अमीरगढ़ अने दाता तालुकामांथी पसार थती नदीओना जलस्तर वधवाना लीधे लोकोए प्रवासन धामोनो प्रवास हाल पूरतो टाळवानी जिल्ला कलेक्टरे ट्वीटना माध्यमथी लोकोने विनंती करी छे। गत रोज विश्वेश्वर बनास नदीमां लोकोना टोळे टोळा नहावा पड्या हता, जे अहेવાલ बीके न्यूज चेनलमां प्रसारित थया बाद वहीवटीतंत्र पण हरकतमां आव्युं हतुं। जिला मथक पालनपुर थी 15 किलोमीटर दूर आवेल बालाराम नदी में नवा नीर आव्या छे। बालाराम नदी सजीवन थता आसपासना लोको में आनंदनी लागणी छवाई गई थी। छेल्ला केटला समयथी कलरवना अवाज वगर सूकी भट पड़ेली बालाराम नदी में पाणी आवता कुदरती प्रकृतिनो नजारो सोळे कळाए खीली उठ्यो हतो। उपरवासमां भारे वरसादना लीधे आ चोमासामां प्रथमवार बालाराम नदीमां नवा नीर जोवा मळ्या छे। ગઈકાલથી દાતા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસતા આ વિસ્તારના ચેકડેમો સહિત તળાવોમાં પણ પાણી ભરાયા છે। દાતામાં ભારે વરસાદના લીધે ઉમરદસી નદીમાં પણ પાણીથી વહેતી થઈ છે। ઘણા સમય પછી ઉમરદસી નદીમાં પાણી જોવા મળ્યું છે। પાલનપુરના કુપર ગામ પાસેથી ઉમરદસી નદીમાં નવા નીર આવતા આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જોકે નદીમાંથી બંને ગામને જોડતો માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર પર અસર પડી હતી। જિલ્લા મથક પાલનપુરમાં ગત રાત્રેથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જેના લીધે પાલનપુર શહેરના જુદા જુદા નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા હતા। પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં ઢીચણસમા વરસાદી પાણી ભરી જવાના લીધે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે ઘરવકરીને મોટું નુકસાન થયું હતું। વરસાદી પાણીની આ વિસ્તારમાં કોઈ જ નિકાલ ન હોવાના લીધે લોકોને વારંવાર વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી હેરાન થવું પડે છે। પાલિકા તંત્રએ ભરાઈ ગયેલા વરસાદી પાણીના દ્રશ્યો જોઈને હવે પછી આ વિસ્તારના લોકોને મુશ્કેલી ના પડે તે માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે। તો પાલનપુર શહેરનો આવો જ એક વિસ્તાર છે જ્યાં ચોમાસામાં ભારે વરસાદના લીધે
લોકોને ઉજાગરા કરવા પડે છે। પાલનપુર શહેરના માનસરોવરથી નજીક આવેલ હરિપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું। માનસરોવરથી નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીંયા ભારે વરસાદના લીધે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે, ત્યારે ભારે વરસાદની આગાહી હોય ત્યારે આ વિસ્તારના લોકોને રાતભર ઉજાગરા કરવા પડે છે। પાલનપુરમાં પડી રહેલા વરસાદના લીધે જાહેર માર્ગ પર પણ પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી। પાલનપુર શહેરના બીજેશ્વર કોલોનીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના લીધે વાહન ચાલકો મહામુસીબતે અહીંથી પસાર થવાની ફરજ પડી હતી। અંબાજી હાઈવે તરફ જતા શહેરના અંદરનું મુખ્ય માર્ગ હોવાથી વાહનોની અવર જવર પણ વધારે રહી છે। જો કે કરોડોના ખર્ચે પાલનપુર શહેરમાં બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરની પોલ આ વરસાદમાં ખુલ્લી પડી ગઈ હતી। પાલનપુર આબુ હાઈવે વરસાદી પાણીના લીધે બેટમાં ફેરવાઈ ગયું હતું। આ હાઈવે પર દિલ્હી રાજસ્થાન જતા વાહન ચાલકો મોટી સંખ્યામાં પસાર થાય છે। અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો ભયભીત થઈને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। નાના વાહનો માટે પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવું બરાબર છે। વર્ષો જૂની નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવાની આ સમસ્યા છે, છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી। પાલનપુરમાં ભારે વરસાદને લઈને લડબી નદીના કાંઠે રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। લડબીના પટ પર બિલ્ડરોના દબાણને લઈને લડબી નદીનો પટ દબાણ હેઠળ છે, ત્યારે લડબી નદીના પાણીના વહેણમાં અવરોધ હોવાથી ચાણક્યપુરી અને ચંદ્રલોક સોસાયટીના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અમુક પરિવારોને ઘરમાં પાણી ઘૂસી જતા સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે, ત્યારે લડબી નદીમાં દબાણોનો મામલો હાઈકોર્ટમાં છે। જો કે પાલનપુર પાલિકાએ આડેધડ નદીના પટમાં બાંધકામની મંજૂરી આપી અને સમગ્ર લડબી પટને એક નાળામાં ફેરવી દીધો છે, ત્યારે 5 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। જો વધુ વરસાદ આવશે તો આવનારા સમયમાં ભયજનક પરિસ્થિતિ ઊભી થશે। પાલનપુરથી વિનોદ સુંદેસા। We'll be right back.